તારીખ 5 એપ્રિલ, આજનો દિન મહિમા, દિન બંધુ એન્ડ્રુઝ, માનવ સેવક ચાર્લ્સ ફ્રિયર એન્ડ્રુઝનો જન્મ ઈસવીસન 1871માં ઇંગ્લેન્ડમાં થયો હતો. પ્રેમ, પરિશ્રમ, ભક્તિ અને પરાક્રમના સંસ્કાર તેમને ગળથૂથીમાં જ મળ્યા હતા. કોલેજકાળ દરમિયાન વિશાળ વાંચન, ગ્રીક લેટિનમાં પદ્યરચના તથા વિદ્વતાથી તેમણે કોલેજમાં સૌની પ્રીતિ સંપાદિત કરી હતી. અનેક પારિતોષિકો પણ મેળવ્યા હતા. એન્ડ્રુઝની નજર સમક્ષ સદા ભારતના દરિદ્ર નારાયણો જ રહ્યા છે. તેમણે ધ મધરલેન્ડ નામનો કાવ્ય સંગ્રહ પણ ભેટ આપ્યો છે. આત્મકથા, ચરિત્રો, પત્રો, લેખો વગેરેના 35 જેટલા પુસ્તકો એમની વિદ્વતાની શાખ પૂરે છે. મજૂરો, વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓના કલ્યાણ માટે તેમણે અનેકવિધ કાર્યો કર્યા. ઈસવીસન 1904ની 29મી માર્ચે તેઓ ભારત આવ્યા. તે દિવસને પોતાનો બીજો જન્મદિવસ ગણતા. તેઓ ખરા અર્થમાં દ્વિજ એટલે કે બીજી વખત જન્મ લેનાર હતા. એન્ડ્રુઝે 36 વર્ષ સુધી જે સેવા કરી તે અંગ્રેજોની પણ આંખ ખોલી નાખે તેવી હતી. ફીજીની કુલી પ્રથા ટાળવા 2 વખત લથડેલી તબિયતે પણ તેઓ ત્યાં પહોંચ્યા અને નાબૂદ કરાવીને જ રહ્યા. ભારત પ્રેમી અને કરુણાના અવતાર જેવા દીનબંધુ એન્ડ્રુઝનું તારીખ 5 એપ્રિલ 1940ના રોજ કલકત્તામાં અવસાન થયું, ત્યારે ભારતે એક અજોડ વિદેશી મિત્ર ગુમાવ્યાનો શોક અનુભવ્યો. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, એન્ડ્રુઝ તો નદીનો પ્રવાહ છે, એક તટને ભોગે બીજાને નિયાલ કરી દે. આવા દીનબંધુને ભારત કદી ભૂલી નહીં શકે.